સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મહત્વનો ગણાય છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠામણા પણ થતા હોય છે તો વેપારીઓ અન્ય વેપારીઓનો માલ ખરીદી પૈસા ન ચૂકવી ઠગાઈ કરતા હોય છે ત્યારે આવા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ સતત પ્રયત્નશીલ હોય છે ત્યારે શહેરના સારોલી પોલીસ મથકમાં ગત તારીખ 3 નવેમ્બર 2023 ના રોજ કાપડનો માલ લઈ નાણાં ન ચૂકવી દુકાન બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાઈ જેથી પોલીસે તાત્કાલિક આરોપી રમેશ ઉર્ફે મુન્ના રાજદેવ મોરિયાને ઝડપી પાડ્યો હતો આરોપીએ વેપારી દિનેશ હર્ષુરામ મિશ્રા કે જેડીએસ ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઇટર છે તેમના નામે રમેશ મોરિયાએ ગિન્ની ફેશનના પ્રોપરાઇટર હોવાની ઓળખ આપી અન્ય બે દલાલ સાથે મળી જ્યોર્જ્ડ અને માઇક્રો કાપડનો માલ લીધો હતો અને બાદમાં દુકાન બંધ કરી આરોપી રમેશ રાજદેવ મોરિયા ફરાર થઈ ગયો હતો આરોપી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના મલાડ ઈસ્ટ ખાતે કાપડનો વેપાર કરતો હતો સમગ્ર મામલે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની મોડર્ન સોપરેન્ડી એવી હતી કે સુરત શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વહેંચી દુકાન બંધ કરી ઉઠામણું કરી લેતો હતો હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં એક વેપારી પાસે દલાલ મારફતે આરોપીએ 13 લાખથી વધુ રૂપિયાનો કાપડનો માલ મંગાવ્યો હતો અને બાદમાં દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો નરેશિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ